દાચો તો લટકેલું છે. કઈક વિચારીને ચાવી મારવી પડશે. અજય, દીકરા મને માફ કરી દે. તને તો ખબર છે કે મારાથી આ બધું સહન નથી થતું. એટલા બધા અત્યાચાર સહન કર્યા છે કે હવે મને કોઈ કઈ કહે ને તો મારું લોહી ઉકળી જાય છે. અજય, તું મારી વાત સાંભળશે ને, સમજશે ને? હા, અરે હું તારી સામે આ બધું નહીં કહું તો તું કોની સામે બોલું બેટા? કોની સામે હું મારો બળાપો કાઢું? તું તું એક જ તો છે મારો. અજય બેટા, તું હું તને બહુ સારી રીતે ને સાચી રીતે કહું છું કે તું તું આ ગામનો સરપંચ બની જાય. હા બેટા, આ ગામમાં જો તારું રાજ હશે ને તો લોકોને ખબર પડશે કે આમ જ સમયનું ચક્ર ફરે છે ને, આમ જ પરિસ્થિતિ બદલાય છે. એ લોકોને ખબર પડશે કે વર્ષો પહેલા એક અબડાને જે ગામમાંથી કાઢી હતી ને, એ અબડાનો દીકરો આજે ક્યાં પહોંચ્યો. આ તારી માના અપમાનનો બદલો છે, તર્પણ છે. સંભાળી લે બાજી, બની જા સરપંચ. ને સરપંચ બનીને તું કઈ આતંકવાદી નથી બનવાનો. તારે તો બધાનું ભલું કરવાનું કામ હાથમાં લેવાનું છે. બનીશ ને તું? સંભાળી લઈશ ને બધું? હું તારું નામ પંચાયતમાં આપું છું. તોરલ,